Hello everyone, in my previous lecture discussed about chapter number 4 and chapter number 5. Today start chapter number 6, shear strength. હવે આપણે આજે શીયર સ્ટ્રેન્થના MCQs જોશું. ફર્સ્ટ, બોક શીયર ટેસ્ટમાં ફેલ્ડ પ્લેન ખાલી જગ્યા પ્લેન બનાવે છે. એ સૌથી નબળું, બી ક્ષૈતિજ, સી ઉધ્વ અને ડી મેજર પ્રિન્સિપલ પ્લેન. સાચો આન્સર બી ક્ષૈતિજ. નેક્સ્ટ, સેકન્ડ, બોક શીયર ટેસ્ટ માટેના બોક્સની સાઇઝ જણાવો. એ 50x50x60 mm, બી 50x50x40 mm, સી 60x60x40 mm અને ડી 60x60x50 mm. સાચો આન્સર ડી 60x60x50 mm. નેક્સ્ટ, થર્ડ, રેતાળ માટીની શીયર સ્ટ્રેન્થ શોધવા માટે કુલમનું સૂત્ર જણાવો. એ એસ બરાબર સી પ્લસ સિગ્મા ટેન થીટા, બી એસ બરાબર સિગ્મા ટેન થીટા અને સી એસ બરાબર સી અને ડી ઉપરનું એક પણ નહીં. સાચો આન્સર બી એસ બરાબર સિગ્મા ટેન થીટા. નેક્સ્ટ, ફોર, સશક્ત માટી માટે શીયર સ્ટ્રેન્થ શોધવા માટે કુલમનું સૂત્ર જણાવો. એ એસ બરાબર સી પ્લસ સિગ્મા ટેન થીટા, બી એસ બરાબર સી, સી એસ બરાબર સિગ્મા ટેન થીટા અને ડી ઉપરનું એક પણ નહીં. સાચો આન્સર બી એસ બરાબર સી. નેક્સ્ટ, ફિફ્થ, સશક્ત માટી માટે કોહેઝન સી યુ અને અનકન્ફાઇન કોમ્પ્રેસિવ સ્ટ્રેન્થ ક્યુ યુ વચ્ચેનો સંબંધ દર્શાવો. એ સી યુ બરાબર 2 ક્યુ યુ, બી સી યુ બરાબર 3 ક્યુ યુ, સી સી યુ બરાબર ક્યુ યુ બાય 2 અને ડી સી યુ બરાબર ક્યુ યુ બાય 3. સાચો આન્સર સી સી યુ બરાબર ક્યુ યુ બાય 2. નેક્સ્ટ, સિક્સ, ટ્રાય એક્સિયલ કોમ્પ્રેશન ટેસ્ટમાં ડેવિએટર સ્ટ્રેસ સિગ્મા ડીનું સૂત્ર જણાવો. એ બરાબર 45 પ્લસ થીટા, બી સિગ્મા ડી ઇઝ ઇક્વલ ટુ સિગ્મા 1 પ્લસ સિગ્મા 3, સી સિગ્મા ડી ઇઝ ઇક્વલ ટુ સિગ્મા 1 માઇનસ સિગ્મા 3, ડી સિગ્મા ડી ઇઝ ઇક્વલ ટુ સિગ્મા 1 ઇન્ટુ સિગ્મા 3. સાચો આન્સર સી સિગ્મા ડી ઇઝ ઇક્વલ ટુ સિગ્મા 1 માઇનસ સિગ્મા 3. નેક્સ્ટ, સેવન, ટ્રાયએક્સિયલ કોમ્પેક્શન ટેસ્ટમાં ફેલર પ્લેનનો પેઝર પ્લેન સાથેનો ખૂણો દર્શાવો. એ બરાબર 45 પ્લસ થીટા, બી બરાબર 45 પ્લસ થીટા બાય 2, સી ઇઝ ઇક્વલ ટુ 45 માઇનસ થીટા અને ડી 45 માઇનસ થીટા બાય 2. સાચો આન્સર બી 45 પ્લસ થીટા બાય 2. નેક્સ્ટ, એટ, માટીનું કર્તન સામર્થ્ય મુખ્યત્વે શેમાંથી માપવામાં આવે છે. એ પ્લાસ્ટિક સ્ટ્રેન્થ, બી ડાયાગોનલ સ્ટ્રેન્થ, સી ફ્રિક્શનલ સ્ટ્રેન્થ અને કોહેસિવ સ્ટ્રેન્થ અને ડી કન્સોલિડેશન સ્ટ્રેન્થ. સાચો આન્સર સી ફ્રિક્શનલ સ્ટ્રેન્થ અને કોહેસિવ સ્ટ્રેન્થ. નેક્સ્ટ, નાઇન, માટીના કણોના એકબીજા સાથે જોડાવાના ગુણધર્મને શું કહે છે. એ સશક્તતા, બી કર્તન સામર્થ્ય, સી આંતરિક ઘર્ષણ અને ડી કર્તન સામર્થ્ય, સોરી ડી કર્તન પ્રતિબળ. સાચો આન્સર એ સશક્તતા. નેક્સ્ટ, ટેન, માટીની સશક્તતા કઈ બાબત પર આધાર રાખે છે. એ ક્લેયુક્ત કણોની સૂક્ષ્મતા, બી ક્લેયુક્ત ખનિજનો પ્રકાર, સી ક્લે અને પાણીનું પ્રમાણ અને ડી ઉપરના બધા. સાચો આન્સર ડી ઉપરના બધા, એટલે કે એ બી અને સી ત્રણે ત્રણ ઓપ્શન. નેક્સ્ટ, ઇલેવન, કુલમની થિયરીની ધારણા શું છે.
ए દિવાલની સપાટી ઉદ્ધવ છે, બી દિવાલની સપાટી લીસી છે, સી સશક્ત ફાચર અને એક જળ પદાર્થ છે, ડી માટી નોન આઇસોટ્રોપિક છે. સાચો આન્સર સી, સરકતી ફાચર એક જળ પદાર્થ છે. નેક્સ્ટ 12, કઈ માટીને સી સોઇલ કહે છે? એ સશક્ત માટી, બી સશક્ત ઘર્ષણીય માટી, સી ઘર્ષણીય માટી અને ડી ઉપરનું એક પણ નહીં. સાચો આન્સર એ સશક્ત માટી. કઈ માટીને ફાઇવ સોઇલ કહે છે? એ સશક્ત હિન માટી, બી સશક્ત ઘર્ષણીય માટી, સી સશક્ત માટી અને ડી ઉપરનું એક પણ નહીં. સાચો આન્સર એ સશક્ત હિન માટી. નેક્સ્ટ 14, સમતલની લંબાઈમાં માટી દ્વારા સરકરણની વિરુદ્ધ ઉત્પન્ન થતા અવરોધને શું કહે છે? એ આંતરિક ઘર્ષણ, બી વિક્ષમ ઘર્ષણ, સી આંતરિક ઘર્ષણ કોણ, ડી કર્તન સામર્થ્ય. સાચો આન્સર સી આંતરિક ઘર્ષણ કોર. નેક્સ્ટ 15, આંતરિક ઘર્ષણ કોર કઈ બાબતો ઉપર આધાર રાખે છે? એ કોણોનો આકાર, બી માટીનું ઘનતા, સી સપાટીની રફનેસ અને ડી ઉપરના બધા. સાચો આન્સર ડી ઉપરના બધા, એટલે કે ઓપ્શન એ, બી અને સી ત્રણે ત્રણ. નેક્સ્ટ 16, જ્યારે કોઈ કણયુક્ત પદાર્થને સમસીતિત સપાટી પર નાખવામાં આવે ત્યારે તેના મહત્તમ ઢાળ અને સમસીતિત સપાટી વચ્ચે બનતા ખૂણાને શું કહે છે? એ વિશ્રામ કોણ, બી આંતરિક ઘર્ષણ કોણ, સી આંતરિક ઘર્ષણ અને ડી કર્તન સામર્થ્ય. સાચો આન્સર એ વિશ્રામ કોણ. નેક્સ્ટ 17, માટીના સતત થતા સ્થળાંતરના લીધે વિરૂપણ ઉદ્ભવે છે. આ વિરૂપણ વિરુદ્ધ માટી દ્વારા બતાવવામાં આવતા અવરોધને શું કહે છે? એ વિશ્રામ કોણ, શ્રી સી આંતરિક ઘર્ષણ, બી આંતરિક ઘર્ષણ કોણ અને ડી કર્તન સામર્થ્ય. સાચો આન્સર ડી કર્તન સામર્થ્ય. નેક્સ્ટ 18, કુલ સામર્થ્યના આધારે માટીના પ્રકારો જણાવો. એ સશક્ત હિન માટી, બી સશક્ત ઘર્ષણીય માટી, સી સશક્ત માટી અને ડી ઉપરના બધા. સાચો આન્સર ડી ઉપરના બધા. નેક્સ્ટ 19, કોઈપણ પ્લેન ઉપર લાગતી સ્ટ્રેસના સ્પર્શ રેખીય ઘટકને શું કહે છે? એ કર્તન પ્રતિબળ, બી કર્તન સામર્થ્ય, સી આંતરિક ઘર્ષણ અને ડી આંતરિક ઘર્ષણ કોણ. સાચો આન્સર એ કર્તન પ્રતિબળ. નેક્સ્ટ 20, કયા પ્રકારની માટી સશક્તતા સી અને આંતરિક ઘર્ષણ કોર ધરાવે છે? એ સશક્ત ઘર્ષણીય માટી, બી ઘર્ષણીય માટી, સી સશક્ત માટી અને ડી ઉપરનું એક પણ નહીં. સાચો આન્સર એ સશક્ત ઘર્ષણીય માટી. નેક્સ્ટ 21, નીચેનામાંથી કયું બોક્સ શીયર ટેસ્ટમાં ગેરલાભ છે? એ માટીનું ડ્રેનેજ પર કોઈ નિયંત્રણ નથી, બી બોક્સ શીયર ટેસ્ટ વધુ જટિલ ટેસ્ટ છે, સી પરીક્ષણ બળછટ દાણાદાર માટી માટે ઉપયોગ કરી શકાય છે અને ડી માટીની સ્ટ્રેસ શરત અને જટિલ છે. સાચો આન્સર એ માટીનું ડ્રેનેજ પર કોઈ નિયંત્રણ નથી. નેક્સ્ટ 22, ડ્રેઇન પરીક્ષણ ખાલી જગ્યા તરીકે પણ ઓળખવામાં આવે છે. એ ધીમું પરીક્ષણ, બી ઝડપી પરીક્ષણ, સી ડાયરેક્ટ શીયર ટેસ્ટ અને ડી વેન શીયર ટેસ્ટ. સાચો આન્સર એ ધીમું પરીક્ષણ. નેક્સ્ટ 23, નીચેનામાંથી કયા પરીક્ષણ ડ્રેનેજ શરતો પર આધારિત વિકસાવવામાં આવે છે? એ ક્વિક ટેસ્ટ એન્ડ કન્સોલિડેટેડ અનડ્રેન ટેસ્ટ, બી ડાયરેક્ટ શીયર ટેસ્ટ કે સી ઉપરના બધા. સાચો આન્સર એ ક્વિક ટેસ્ટ એન્ડ કન્સોલિડેટેડ અનડ્રેન ટેસ્ટ. નેક્સ્ટ 24, જો આંતરિક ઘર્ષણ ધારવામાં આવે તો મોહર એન્વેલોપ સીધા હોય તેમ જાણી શકાય છે? એ ગ્રેટર ધેન 90, બી લેસ ધેન 90, સી 90 ડિગ્રી કે ડી ઉલ્લેખનીય નહીં. સાચો આન્સર ડી ઉલ્લેખનીય નહીં.
નેક્સ્ટ 25 નિષ્ફળતાની થિયરી પ્રથમ ખાલી જગ્યા દ્વારા રજૂ કરવામાં આવી હતી. એ મોહર, બી ડાર્સી, સી કુલમ અને ડી કાસાગ્રાન્ડે. સાચો આન્સર બી ડાર્સી. નેક્સ્ટ 26 સમતલ પર લાગતું નોર્મલ સ્ટ્રેસ ખાલી જગ્યા તરીકે પણ ઓળખવામાં આવે છે. એ પ્રિન્સિપલ સ્ટ્રેસ, બી પ્રિન્સિપલ સમતલ, સી મુખ્ય પ્રિન્સિપલ સ્ટ્રેસ અને ડી માઇનર પ્રિન્સિપલ સ્ટ્રેસ. સાચો આન્સર સી મુખ્ય પ્રિન્સિપલ સ્ટ્રેસ. નેક્સ્ટ 27 માટીની નિષ્ફળતાની સ્થિતિ તણાવ મર્યાદાની દ્રષ્ટિએ કઈ રીતે વ્યક્ત કરી શકાય છે. એ પ્રિન્સિપલ સ્ટ્રેસ અને શીયર સ્ટ્રેસ, બી શીયર પ્રતિકાર, સી ઉલ્લેખ નથી તે અને ડી ઉપરના બધા. સાચો આન્સર એ પ્રિન્સિપલ સ્ટ્રેસ અને શીયર સ્ટ્રેન્થ. નેક્સ્ટ 28 ચિકાસ વગરની માટીની શીયર સ્ટ્રેન્થ શેના કારણે હોય છે. એ આંતરિક ઘર્ષણ, બી ચિકાસ, સી કળના આંતરિક બળ અને ડી ઉપરનું એક પણ નહીં. સાચો આન્સર એ આંતરિક ઘર્ષણ. નેક્સ્ટ 29 ચિકાસ વગરની માટીની શીયર સ્ટ્રેન્થ ખાલી જગ્યા ખાલી જગ્યા ખાલી જગ્યા. એ શીયર પ્રતિકાર કોણના વ્યસ્ત પ્રમાણમાં, બી શીયર પ્રતિકાર કોણના સ્પર્શકના સમપ્રમાણમાં અને સી શીયર પ્રતિકાર કોણના સમપ્રમાણમાં અને ડી ઉપરના કોઈ પણ નહીં. સાચો આન્સર એ શીયર પ્રતિકાર કોણના વ્યસ્ત પ્રમાણમાં. સોરી, સાચો આન્સર બી શીયર પ્રતિકાર કોણના સ્પર્શકના સમપ્રમાણમાં. 29માં બી. નેક્સ્ટ 30 પ્લાસ્ટિક અનડ્રેઇન ક્લેની શીયર સ્ટ્રેન્થ શેના ઉપર આધારિત છે. એ કોહેઝન, સી આંતરિક ઘર્ષણ, બી એ અને સી બંને અને ડી ઉપરનું એક પણ નહીં. સાચો આન્સર એ કોહેઝન. નેક્સ્ટ 31 માટીનું શીયર પ્રતિકાર ખાલી જગ્યા દ્વારા રચાય છે. એ શીયર સ્ટ્રેસ, બી માળખાકીય પ્રતિકાર અને ઘર્ષણ પ્રતિકાર, સી ઉપરના બધા અને ડી ઉપરનું એક પણ નહીં. સાચો આન્સર બી માળખાકીય પ્રતિકાર અને ઘર્ષણ પ્રતિકાર. નેક્સ્ટ 32 માટીમાં કયા પ્લેન અસ્તિત્વમાં છે. એ પ્રિન્સિપલ સ્ટ્રેસ, સી પ્રિન્સિપલ પ્લેન, બી પ્રિન્સિપ સ્ટ્રેસ પ્લેન અને ડી ઉપરનું એક પણ નહીં. સાચો આન્સર સી પ્રિન્સિપલ પ્લેન. નેક્સ્ટ 33 બે પરિમાણીય તણાવ સિસ્ટમમાંથી વર્તુળ ખાલી જગ્યા તરીકે ઓળખાય છે. એ મોહર વર્તુળ, બી સી સ્ટ્રેસ વર્તુળ, સી પ્રિન્સિપલ સ્ટ્રેસ વર્તુળ અને ડી એક પણ નહીં. સાચો આન્સર એ મોહર વર્તુળ. નેક્સ્ટ 34 સામાન્ય અને શીયર સ્ટ્રેસ દ્વારા મેળવવામાં આવતા કર્વને ખાલી જગ્યા તરીકે ઓળખવામાં આવે છે. એ કુલમનું એન્વેલપ, બી સ્ટ્રેસ એન્વેલપ, સી સ્ટ્રેન્થ એન્વેલપ અને ડી મોહર એન્વેલપ. સાચો આન્સર સી સ્ટ્રેન્થ એન્વેલપ. નેક્સ્ટ 35 કુલમ અનુસાર શીયર સ્ટ્રેસ અને સામાન્ય સ્ટ્રેસ વચ્ચે ખાલી જગ્યા સંબંધ હોય છે. એ પરવલય કર્વ, સી લિનિયર કર્વ, બી સીધી રેખા અને ડી ઉપરનું એક પણ નહીં. સાચો આન્સર એ પરવલય કર્વ. નેક્સ્ટ 36 નીચેનામાંથી કયા સ્ટ્રેસના મટીરિયલની તાકાત પર કોઈ પ્રભાવ નથી. એ શીયર સ્ટ્રેસ, સી મુખ્ય પ્રિન્સિપલ સ્ટ્રેસ, બી મધ્યવર્તી પ્રિન્સિપલ સ્ટ્રેસ અને ડી માઇનોર પ્રિન્સિપલ સ્ટ્રેસ. સાચો આન્સર બી મધ્યવર્તી પ્રિન્સિપલ સ્ટ્રેસ. નેક્સ્ટ 37 શીયર પ્રતિકાર ખાલી જગ્યા પદ્ધતિઓ દ્વારા પ્રયોગશાળામાં નક્કી કરી શકાય છે. એ 4, સી 8, બી 2 અને ડી 6. સાચો આન્સર એ 4. 38 અનડ્રેઇન પરીક્ષણ કરવા માટે નીચેનામાંથી શું વપરાય છે. એ છિદ્રિત ગ્રીડ, સી ઉપરના બધા, બી સાદો ગ્રીડ અને ડી ઢાળ ગ્રીડ. સાચો આન્સર બી સાદો ગ્રીડ. લાસ્ટ 39 સામાન્ય રીતે શીયર બોક્સમાં ટેસ્ટમાં ઉપયોગમાં આવતા સાધનો ખાલી જગ્યા છે. એ બિશપનું છિદ્ર દબાણ ઉપકરણ, સી શીયર બોક્સ ઉપકરણ અને બી ઉપરનું એક પણ નહીં. સાચો આન્સર સી શીયર બોક્સનું ઉપકરણ.